ઈડર તાલુકાના મહીવાડા ગામની સીમમાં દીપડાએ ખેડૂત પર હુમલો કરતા વનતંત્ર સફારી જાગ્યું. ઈડર તાલુકામાં વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં રેત ખનન, માઇનિંગ અને લીલા વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ બે રોકટોક ચાલી રહી છે ત્યારે વહીવટીતંત્ર મૂક પ્રેક્ષક બચે, જેમાં ઈડર તાલુકાના મહીવાડા ગામમાં ખેતીકામ કરતા પિતા પુત્ર પર દીપડાએ દોઢા દિવસે હુમલો કર્યો હતો. તેમને ઈજાઓ થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ગામના સરપંચ દ્વારા પિતા પુત્ર પર દીપડાએ હુમલો કરાયના સમાચાર ઈડર ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા વનતંત્ર સફારું જાગી ઈડર ફોરેસ્ટ ઓફિસર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરીને પિતા પુત્ર પર હુમલો કરનાર દીપડાને પાંજરે પૂરવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. ગામલોકોના જણાવ્યા અનુસાર જે ખેતરમાં દીપડાએ પિતા પુત્ર પર હુમલો કર્યો છે તે જગ્યાએ દીપડાને પકડવા માટે ઈડર ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું નથી અને જે ખેતરમાં પિતા પુત્ર પર દીપડાએ હુમલો કર્યો હતો તે સ્થળથી આશરે 700 થી 800 મીટરની અંતરે પાંજરું મૂકવામાં આવ્યું છે. તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં તો આવ્યું પરંતુ પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું નથી. ગામની સીમના ખેતરમાં દોઢા દિવસે પિતા પુત્ર પર દીપડાના હુમલાથી ગામના ખેડૂતો તેમજ ગામ લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે કે દીપડો ક્યારે પાંજરે પૂરાશે તેની ગામ લોકો રાહ જોઈને બેસ્યા છે. અત્યારે કયા રીતે જે પગલાં લેવામાં આવ્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા? ગઈકાલે રાત્રે લગભગ 5:30 વાગે મારા ઉપર સરપંચશ્રીનો ફોન આવેલો, એટલે અમે તાત્કાલિક અમારી જે જગ્યાએ સ્થળ ઉપર હતા ત્યાંથી તાત્કાલિક અમે પિકઅપ વાર લઈ અને સ્થળ ઉપર પહોંચ્યા. સ્થળ ઉપર બધી રીતે જે ચકાસણી કરી અને જાણવા મળ્યું કે દીપડો અહીંથી આગળ 2 કિલોમીટર વેરાબર બાજુ નીકળ્યો છે, એટલે અમે તાત્કાલિક અમે ત્યાં પછી પાંજરું લાવી અને ત્યાં આખી રાત પેટ્રોલિંગ કરી રાત્રે દીપડો પકડવાની તજવીજ ચાલુ કરી છે. સર, આશરે આ દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે? ગઈકાલે રાત્રે 1 પાંજરું મૂકવાનું હતું અંધારાના સમય હોવાથી, અને આજે અમે 1 પાંજરું બીજો આ સ્થળ ઉપર મંગાવ્યું છે. દીપડાએ કેટલા ખેડૂત પર હુમલો કર્યો છે? ખેડૂત ઉપર તો આ પહેલો કિસ્સો છે. એટલે આ જે હુમલો થયો તેની અંદર કેટલા માણસોની ઉપર હુમલો? એટલે આમાં બે જણા હતા, એમાં પિતા પુત્ર બે જણા. ઓકે. તેવા ગામના દ્રશ્યો નજરે પડ્યા હતા. ગામના ખેડૂત પર દીપડાના હુમલાથી ગામના રોડ રસ્તા હોય કે પછી ગામની શેરીઓ હોય આ તમામ જગ્યાએ સન્નાટો જોવા મળ્યો હતો. જો કે મહત્વની વાત તો એ છે કે થોડા સમય પહેલાં ઈડર શહેરમાં પણ દીપડો દેખાયાના સમાચાર ઈડર કોર્ટ દ્વારા ઈડર ફોરેસ્ટ વિભાગને આપવામાં આવ્યા હતા. જો કે ઈડર કોર્ટ પરિસરમાં પણ ઈડર ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ઈડર કોર્ટની બાજુના ડુંગરમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. જો કે આજ દિન સુધી ઈડર ફોરેસ્ટ વિભાગને દીપડો પાંજરે પૂરવામાં સફળતા નથી મળી. હવે જોવાનું એ રહ્યું કે ઈડર ફોરેસ્ટ વિભાગના પાંજરે દીપડો પૂરાશે કે પછી જૈસે તે જેવી પરિસ્થિતિ સર્જાશે. આજે ચાવડા, JDSTV, ઈડર.